नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर पहलू विभाग सी, त्रण मार्क्स नो क्वेश्चन 46, 46 नंबर नो प्रश्न। दाखलो आई पूछ, दाखलो अन ये पाचा एक मा बे दाखला पूछा छे ए अने बी, तो आपने बे अलग अलग रीते गणशु। तो मित्रों पेला आपने ए दाखलो गणशु, શું વિગત આપી છે? જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ R બરાબર 1200 ઓમેગા આપેલો છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે વોલ્ટેજ V બરાબર 220 વોલ્ટ જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે? પૂછવામાં આવ્યો છે વિદ્યુત પ્રવાહ R છે, V છે, ઓહમનો નિયમ, તો ઓહમના નિયમ અનુસાર શું થાય મિત્રો? ઓહમના નિયમ અનુસાર ગોતવાનો છે I, સીધો I ને કરતા I બરાબર V ના છેદમાં R, માટે I V કેટલો આપ્યો છે? 220, અને R કેટલો આપ્યો છે? 1200. 0 0 11, અહીંયા 11 2 22, અહીંયા 60 2 120, બબે ઉડી ગયા, યાની કે તમારી પાસે વૈધુ I બરાબર ઉપર 11 નીચે 60 એટલે 10 × 6, 11 ભાગ્યા 6 કરી નાખો, શું અહીંયા જ કરી નાખીએ આપણે, આ 11 ભાગ્યા 6 × 6 5 વૈધા, ઉપરથી આવી 0, અહીંયા પોઈન્ટ મૂકી દો, ઓકે 6 8 48, 2 વૈધા 0, 6 3 18, આઈલે રાખશે હવે 6 3 6 3, શું આવ્યું? 1.83 છેદમાં મિત્રો 10 તો છે જો, તો શું થયું મિત્રો? 0.183 એમ્પિયર. આમ છેલ્લે તમારે જવાબ કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી કેટલો 0.183 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો મિત્રો આ તો હજી તમે એ દાખલો ગણો એ, હવે આપણે બી દાખલો ગણશું કે વિદ્યુત હીટરના કોઇલનો અવરોધ 100 ઓમેગા છે. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમેગા અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા, તો બીજો દાખલો લઈએ કે અવરોધ, હવે બી વિભાગ આપણે ગણીએ છીએ, બી અવરોધ R બરાબર 100 ઓમેગા અને વોલ્ટેજ V બરાબર 220 વોલ્ટ, બી વિભાગ ગણીએ છીએ, તો વિદ્યુત હીટરની કોઇલમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? બસ હમણાં ભણ્યા હતા એમ જ, ઓહમના નિયમ અનુસાર શું થાય? I બરાબર V ના છેદમાં આ, V કેટલો આપ્યો છે? 220, R કેટલો છે? 100, 0 0 યા 22 ના છેદમાં 10, 2.2 એમ્પિયર. આમ શબ્દમાં જવાબ લખશું કે આમ વિદ્યુત હીટરની કોઇલમાંથી
કેટલો 2.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો લ્યો આ બે દાખલા હતા, એ અને બી બે વિભાગને આપણે બે દાખલા પૂરા કર્યા. ઓકે, આભાર.